હવે વાત કરીશું ઠંડીના જોર વિશે। રાજ્યમાં ઠંડીનું જોર હવે ઘટ્યું હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં ઠંડીમાં નજીવો ઘટાડો નોંધાયો છે। સમાચાર 8 ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર જોવા મળ્યું છે, ત્યારે અમદાવાદમાં લઘુત્તમ 16.4 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે। વડોદરામાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। સુરતમાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું છે। ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। સમાચાર આપને જણાવી દઈએ, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જે પારો ગગડી રહ્યો છે તેમાં વધારો થશે। વડોદરામાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું છે। સુરતમાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે। 8 ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર જોવા મળ્યું છે। દિવસે ને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે, તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસમાં હજી પણ ઠંડીનું જોર વધશે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે। એક બાદ એક તમામ શહેરોના ડિગ્રીના તાપમાન અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। રાજકોટમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે। ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે। 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર શહેર ફરીવાર બન્યું છે। દર વર્ષે નલિયાનું તાપમાન અને ઠંડીનો પારો ધીરે ધીરે ગગડતો જાય છે, ત્યારે અમદાવાદમાં લઘુત્તમ 16.4 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા બૃંદા રાવલ, અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। બૃંદા, દિવસે ને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે, તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, હજી શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, હજી કેટલા દિવસ ઠંડીનું જોર વધશે? ખુશાલી, જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ઉત્તરાયણ બાદ એટલે કે 14-15 તારીખ બાદ ઠંડીનું પ્રમાણ જે છે તેમાં આંશિક ઘટાડો જોવા મળશે, ત્યારે છેલ્લા 2 દિવસથી અમદાવાદની અંદર પણ વાતાવરણમાં ફરક જોવા મળી રહ્યો છે। જે વહેલી સવારે જે હાડ ઠીજવતી જે ઠંડી જોવા મળતી હતી તેમાં ક્યાંક ને ક્યાંક આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે જ અમદાવાદની અંદર 16.4 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। મુખ્યત્વે જો વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે કે જે રીતે આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ જે છે તે ઘટશે, જેને કારણે અમદાવાદ ની અંદર પણ જે તાપમાન છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે જ અમદાવાદ સહિતના જે શહેરો છે, ગાંધીનગરમાં પણ તાપમાન નીચું જોવા મળી રહ્યું છે। નલિયામાં પણ 8 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાયું છે। અને સાથે જો વાત કરીએ તો આગામી દિવસમાં એટલે કે 2 દિવસ પછીથી ઠંડીમાં ઘટાડો નોંધાશે, કારણ કે હંમેશા એવું હોતો હોય છે કે ઉત્તરાયણ બાદ એટલે કે 14-15 તારીખ બાદ પવનની ગતિ બદલાતી હોય છે અને તેને કારણે ઠંડીની જે પવન અને પવનની સાથે સાથે જે ઠંડી જોવા મળતી હોય છે તેમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે। એટલે આગામી 2 દિવસ બાદ ઠંડીમાં જે અત્યાર સુધી જે પ્રમાણ જોવા મળતું હતું તે હવે ઓછું જોવા મળશે, એટલે વહેલી સવારે જે ધુમ્મસનું જે વાતાવરણ હતું તેમાં પણ ક્યાંક ને ક્યાંક આંશિક ઘટાડો જોવા મળશે। જી ખુશાલી, આભાર બૃંદા, સમગ્ર માહિતી આપવા બદલ, અપડેટ્સ લેતા રહીશું।